સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ધોરણ દસ ચેપ્ટર પંદર આપનું પર્યાવરણ ચોથો મુદ્દો આપણો ચોથો વિડીયો ચોથો મુદ્દો નિવાસન તંત્રનું વર્ગીકરણ અને તેના પ્રકાર કઈ રીતે આપણે જોઈએ કે એનું વર્ગીકરણ કયા કયા ભાગોમાં થયેલું છે તો પહેલામાં પહેલું તો આપણે સમજીએ કે ભાઈ નિવસન તંત્ર બે પ્રકારના પ્રાકૃતિક પ્રાકૃતિક એટલે કુદરતી અને બીજું કૃત્રિમ આપણે મનુષ્ય ઉભું કરેલ તો પહેલાં પ્રાકૃતિક નિવસન તંત્ર આપણે સમજીએ આ સિસ્ટમ માણસ દ્વારા કોઈ પણ મોટી હક્ષ હસ્તક્ષેપ વિના કુદરતી પરિસ્થિતિઓ હેઠળ પોતાને દ્વારા ચલાવે છે કે જે માણસ દ્વારા ઊભું થયેલું કુદરતી રીતે ઊભું થયેલું છે અને કુદરતી રીતે ચાલ્યા કરે છે દાખલા તરીકે જંગ જંગલ ઘાસના મેદાનો રણપ્રદેશ પર્વતો ભૂપ્રદેશ ભૂમિપ્રદેશ નદી ઝરણા તળાવ દરિયા વગેરે આ કુદરતી રીતે થયેલા છે ડેમ બનાવી નેર કાઢવામાં આવે છેક નવા ગામથી છે કચ્છ સુધી લઈ જવામાં આવે તો એને કુદરતી ન કહી શકાય કૃત્રિમ રીતે માણસ ઊભું કરેલ માલ સર્જિત ગણાય જ્યારે નદી એ કુદરતી રીતે હવે વસવાટના માધ્યમના આધારે નિવાસન તંત્રના બે પ્રકાર પડે છે એક સ્થળ જ નિવસન તંત્ર અને જલજ એટલે કે પાણીનું નિવાસન તંત્ર તો કે સ્થળ જ નિવસન તંત્ર ભૂમિ પર જોવા મળતા નિવસન તંત્ર એટલે સ્થળ જ દાખલા તરીકે જંગલ ઘાસના મેદાનો રણ પર્વતીય ભૂપ્રદેશ પર્વતો ભૂપ્રદેશ મેદાનો એ સ્થળ જ નિવસન તંત્ર છે જલ જ પાણીમાં જોવા મળતા નિવસન તંત્રને જલજ કહે છે તો બે પ્રકાર એક મીઠા પાણીનું નિવસન તંત્ર કે મીઠા પાણીનું એટલે નદી ઝરણા સરોવર તળાવ જેવા પાણીના સંગ્રહ સ્થાનોમાં જોવા મળે છે તો એ મીઠા પાણીનું કે ભાઈ નદી ઝરણા સરોવર તળાવ ખારા પાણીનું ખારા પાણીનું તો આપણે જોઈએ છીએ એક માત્ર દરિયા જેવા ખારા પાણીના સંગ્રહ સ્થાન જોવા મળે છે અને ખારા પાણીનું એટલે કે દરિયો ખારા પાણીનું નિવસન તંત્ર કહે છે વિશ્વની મોટા ભાગની નિવાસન તંત્ર કુદરત નિવસન તંત્ર છે આપમેળે ઉભું થયેલું છે એમાં કેટલીક માનવ સર્જિત છે એને કૃત્રિમ નિવાસન તંત્ર આપણે કહીશું ભાઈ કૃત્રિમ નિવાસન તંત્ર માનવ સર્જિત કયા કયા ખેતી માટેની કૃષિ માટેની જમીન ખેતરોમાં જે છોડ વાવણી દર વર્ષે કરવામાં આવે તે બગીચાઓ જે ઉભા થયેલા છે કુદરતી નથી એ કૃત્રિમ રીતે માણસ દ્વારા ઉભા થયેલા છે ઉદ્યાનો માછલી ઘર ગ્રીનહાઉસ એ ઉપરાંત કે જો જંગલમાં પ્રાણીઓ એ કુદરતી નિવસન તંત્ર છે પરંતુ જો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ કૃત્રિમ રીતે માનવ કૃત્રિમ રીતે માનવ સર્જિતની છે એકવેરિયમ હા દરિયાનું નિવસન તંત્ર કુદરતી છે પણ એકવેરિયમ ઊભું કરી રહ્યો માછલીઓ માટે એ માનવ સર્જિત છે કૃત્રિમ નિવસન તંત્ર છે એવી જ રીતે ફાર્મ ઉભા કર્યા હોય ડેમ ડેમ ડેમમાંથી દ્વારા કચ સુધી પાણી લઈ જવામાં આવે તો માનવ સર્જિત તંત્ર છે હવે નિવાસન તંત્ર કદમાં કાતો નાનું હોય અથવા મોટું હોય હવે નાનું હોય એટલે કેટલું નિવસન દાખલા તરીકે અહીંયા ઓએસી ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમ એટલે નિવાસન તંત્ર કોઈ રણ પ્રદેશમાં એક નાની ઝીલ હોય ને એટલા પૂરતું જ સંકલન ચાલતું હોય ત્યાંના બેક્ટેરિયા છે મારીને ત્યાંના જીવ છે તો આ નિવસન તંત્રને નાનું કહી શકાય એવું એની સામે આપણે દરિયાનું નિવસન તંત્ર કહીએ તો કે ખૂબ જ વિશાળ નિવસન તંત્ર એટલે નિવસન તંત્ર બે પ્રકારના હોઈ શકે કદમાં નાનું અથવા તો મોટું હોઈ શકે તો આટલા આમાંથી કુલ છ પ્રશ્નો પહેલું છ સાત આઠ નવ દસ પ્રશ્નો આ બધા પ્રશ્નો તમારે ચોપડામાં લખવાના છે ને આવે તો ફરી એકવાર વિડીયો સમજો આગળ જાઓ અને જેટલા જરૂરી પડે દરેક આન્સરમાં સમજાવતા જજો નિવસન તંત્રનું વર્ગીકરણ પ્રકારો સમજાવો આખો જ પ્રશ્ન લખવાનો બધું અત્યાર સુધી જે સમજી ગયા આ વિડીયોમાં તે બધું જ સાતમું પ્રાકૃતિક નિવસન તંત્ર માત્ર પ્રાકૃતિક કૃત્રિમ તો માત્ર કૃત્રિમ વિશે સમજાવવાનું સ્થળ જ નિવસન તંત્ર તો માસ્તર સ્થળ જ જોઈ ગયા તે જ અને જલદ તો માત્ર જલજ વિષય જ